કોરોના કાળ ઘણું બધું ખરાબ કરી ગયો, પણ આ સારું પણ એક વસ્તુ કરી ગયો કે આપણે ઘરે બેઠા બેઠા આપણા શિક્ષક મિત્રો, આપણા વડીલો અને આપણા સ્વજનો જોડે કનેક્ટ થઈ શકીએ છીએ. મારું નામ મૌલિક પટેલ છે. હું પણ તમારી જેમ આ શાળાનો વિદ્યાર્થી રહી ચૂક્યો છું. 1990માં મેં SSC ની પરીક્ષા પાસ કરી, 1992માં મેં 12મા ધોરણની પરીક્ષા પાસ કરી અને પછી BFARM, MFARM અને MBA, અને હવે મારો પોતાનો બિઝનેસ ચાલે છે. સો હું પણ તમારી જેમ આ શાળાનો વિદ્યાર્થી રહી ચૂક્યો છું અને એક સક્સેસફુલ માણસ પણ થઈ શક્યો છું, સક્સેસફુલ નાગરિક પણ થઈ શક્યો છું. તો કંચનભાઈ સાહેબ જે મારા પિતાજી છે, એ તમારા એકલા જ નહીં પણ મારા પણ ગુરુજી રહી ચૂક્યા છે. એમના સંસ્મરણોની ઘણી બધી વાતો અમારી પાસે છે, કારણ કે અમે તો એમના હાથ નીચે, એમના ગાઈડન્સ નીચે મોટા થયા છીએ, એટલે અમારી પાસે ઘણા બધા સંસ્મરણો છે. પણ એમના જીવનના ઘણા બધા મૂલ્યો છે જેની મને આજે આપની સાથે વાત કરવાની મજા આવશે, એનો લાભ આપ લોકોને, નવા નવી પેઢીને મળે એનો પણ આનંદ અનેરો રહેશે. એમનું સૌથી એક જે કહી શકાય કે મનગમતું એક વાક્ય હતું, જે વાક્ય કર્મણ્ય વાધિકારસ્તે માફ લેશું કદાચન. ઘણા ઓછા મિત્રોને ખબર હશે કે એ સંસ્કૃતમાં બહુ આગળ પડતું એમણે અભ્યાસ કરેલો હતો, અને સંસ્કૃત એમ સંસ્કૃતના પીરિયડ મારા વખતમાં પણ હું ભણી ચૂક્યો છું એમના હાથથી. તો આ શ્લોક એ બહુ મોટો મહાભારતનો એક શ્લોક છે, જે કહી જાય છે કે કર્મ કરતો જા, ફળની આશા રાખીશ. એમણે હંમેશા કર્મને પ્રાધાન્ય જીવનમાં આપ્યું છે. ફળ હું પણ એવું માનું છું, એ પણ એવું માનતા હતા, એમના માનવાને લીધે જ મારા માનવામાં એવું આવ્યું છે કે ફળ એ તો એક બાય પ્રોડક્ટ છે. તમે કામ કરતા જશો, કર્મ કરતા જશો, તો ફળ તો મળવાનું જ છે. આજે નહીં તો કાલે તમે જે વિચાર્યું છે, તમે જેવું વિચાર્યું છે, તમારે જેવું ફળ જોઈએ છે એવું ફળ કર્મ કરવાથી આપણને મળવાનું છે. એમણે એમના જીવનમાં એક જ શબ્દને બહુ પ્રાધાન્ય આપ્યું હતું, અને એ શબ્દને હું પણ આજે પ્રાધાન્ય આપું છું, અને ભવિષ્યમાં ઘણા બધા બાળકો જે પણ સક્સેસફુલ માણસો હશે જીવનમાં, એ બધાના જો તમે ઓટોબાયોગ્રાફી, આત્મકથાની અંદર થોડું વધારે જશો તો આપ બધાને ખબર પડશે કે એ શબ્દનું ઘણું ઘણું મહત્વ છે, અને એ શબ્દનું નામ છે પરિશ્રમ. પરિશ્રમ વગર કાંઈ પણ મળવાનું નથી. ઘણી બધી કહેવતો આપણા ગુજરાતી ભાષામાં, ગુજરાતી ભાષામાં ઘણો બધો અખૂટ ભંડાર છે. એની અંદર ઘણી બધી કહેવતો છે કે જે ગુજરાતી ભાષામાં લખાયેલી છે, પરિશ્રમ એ જ પારસમણી, અથાગ પરિશ્રમનો કોઈ જ વિકલ્પ નથી, સિદ્ધિ જેને જઈ વરે જે પરસેવે નાય. ઘણી બધી કહેવતો આપણે તાજી કરવાની જરૂર છે અને આપણા હૃદયમાં, જીવનમાં, મનમાં ભરી લેવાની જરૂર છે. પરિશ્રમ કરશો તો એનું રિઝલ્ટ ક્યાંક ને ક્યાંક તો મળશે જ, થોડું ઓછું વધતું કદાચ મળી શકે, પણ રિઝલ્ટ તો મળવાનું છે. અમે જ્યારે નાના હતા ને ત્યારથી અમને એક વસ્તુ બહુ સરસ રીતે શીખવાડવામાં આવી છે મારા જીવનમાં, ડિસિપ્લિન, જેના માટે કદાચ આપણું OKC સંકુલ વધારે ને વધારે ફેમસ છે, કે વધારે વધારે એની મર્યાદાઓ કે એના માટે બહુ નામાંકિત છે. જ્યારે ડિસિપ્લિન માણસના જીવનમાં નહીં હોય તો તમે કંઈ પણ નહીં કરી શકો. નાની નાની વસ્તુઓની વાત કરીએ, સવારે આપણે વહેલા ઉઠવાનું છે 4 વાગે ભણવા માટે, તો એ 4 વાગે ઉઠીને શાંતિથી સરસ ભણવા બેસી જઈએ, દેટ ઇઝ ડિસિપ્લિન. આપણે કોઈ જગ્યાએ બહાર જવાનું છે, 6 વાગ્યાની બસ પકડવાની છે, તો 5:45 આપણે બસ સ્ટેશન પહોંચી જઈએ અને બસ પકડી દઈએ, દેટ ઇઝ ડિસિપ્લિન. આપણે કોઈ મિટિંગમાં જવાનું છે, મોટા થયા કોઈ જગ્યાએ મિટિંગમાં જવાનું છે, 4 વાગ્યાની મિટિંગ હોય ને 4:45 ત્યાં પહોંચી જઈએ, 4 વાગે ત્યાં 4:05 હોય ત્યાં મિટિંગના ટેબલ ઉપર જઈને બેસી જઈએ, દેટ ઇઝ ડિસિપ્લિન. આપણે કોઈ જગ્યાએ લગ્ન પ્રસંગમાં જવાનું છે તો સરસ વહેલા જઈને તૈયાર થઈને, સરસ મજાના તૈયાર થઈને વહેલા બેસી જઈએ, દેટ ઇઝ ડિસિપ્લિન. આ ડિસિપ્લિન અમને પપ્પા પાસેથી શીખવા મળી છે, જે આપણા બધાના ગુરુ છે કંચનલાલ સાહેબ.
ડિસિપ્લિનનું જીવનમાં બહુ મહત્વ છે. અમે નાના હતા ત્યારથી અમને પણ પરિશ્રમ કરતા એમને શીખવાડ્યું છે. મિત્ર નારાયણના કિસ્સા છે જે તમારી આગળ કહેવાની મને મજા આવશે કે જેનાથી તમને કંઈક ને કંઈક જીવનમાં નવું મળશે. જ્યારે વેકેશન આવે ત્યારે બધાને એમ થાય કે આપણે વેકેશનમાં શું કરવાનું, કે ગપ્પા મારવાના હોય, મજા કરવાની હોય, સુઈ જવાનું હોય, ખાવા પીવાનું ને મજા કરવાની. પણ આ વેકેશનના સમયે આપણા જે કંચનલાલ સાહેબ છે એ અમારી પાસે ઘણી બધી બુક્સ વંચાવતા. લાઇબ્રેરીમાં જેટલી બુક્સ હોય બધી અમારે વાંચવાની. રોજ સવાર સાંજ જે રીતે ભણવા બેસીએ ને એ રીતે અમે લોકો ભણવા બેસતા વાંચતા હતા એ બુક્સ. એના લીધે આપણો નોલેજ બેઝ છે બહુ બ્રોડ થઈ ગયો. આપણે એમના જીવનની એક ફિલોસોફી કે બાળકોને સૌથી વધારે વધારે શિક્ષણ મળે, સૌથી વધારે જ્ઞાન મળે, જીપીએસસી યુપીએસસીની તૈયારી એમાંથી જ આપણે શરૂ કરી શકીએ કે જે આપણને સરસ મજાનું જ્ઞાન રોજને રોજ કંઈક ને કંઈક પીરસાતું રહે. પછી એ નાની નાની કોમિક બુક્સ હોય, નાની નાની વાર્તાઓ હોય, સક્સેસફુલ માણસોની આત્મકથા હોય, કંઈક ને કંઈક નવું નવું કરવાની જરૂર છે. જ્ઞાનનો ભંડોળ જ્યાં મળે ત્યાંથી ભેગો કરવા. આ એક વસ્તુ અમે કરતા હતા વેકેશનમાં, કરાવતા હતા. રાધર અમારી પાસે જબરદસ્તી કરાવવામાં આવતી હતી એઝ અ સ્ટુડન્ટ, એઝ અ બાળક, એમનો દીકરા દીકરી તરીકે અમારી પાસે કરવામાં આવતી. જે આ સ્કૂલ તમે જોઈ રહ્યા છો ને, તમે જે સ્કૂલમાં આવી ગયેલા છો, બધાએ વિઝિટ તો કરેલી છે આપણી સ્કૂલ. એ સ્કૂલની સ્થાપના જ્યારે થઈ ને ત્યારે ખાલી બે કે ત્રણ રૂમની શાળા હતી. જે પહેલા રૂમમાં જ્યાં આગળ આપણી ક્લાર્ક ઓફિસ નહીં પણ આપણે આચાર્ય સાહેબની ઓફિસ છે, જ્યાં આપણો સ્ટાફ રૂમ છે, એ ઓરડાઓ પહેલા બનાવવામાં આવ્યા હતા. એ ઓરડાઓથી આ શાળાની શરૂઆત થઈ. ત્યારે તો આ એરિયા આપણો જે આવવા જવાનો રસ્તો છે એ પણ નહોતો. જે ઇન્દિરા મેદાન છે ત્યાંથી આવતા હતા. જંગલ હતું એકદમ, અને જંગલમાં આ શાળાની સ્થાપના કરવામાં આવી. અત્યારે તો આપણે ગામની વચ્ચોવચ આવી ગયા છીએ. એવા સમયમાં વેકેશનની પાછી આપણે ફરીથી વાત કરીએ તો વેકેશનના સમયમાં કંચનલાલ સાહેબ અમારી પાસે, બાળકો હતા અમે એમના, એટલે નવા નવા એમને છોડ ને બધા છોડવા ને પ્લાન્ટેશનનો બહુ શોખ. એ વખતે માણસો મળે નહીં, કોઈ સેવક ભાઈઓ મળે નહીં, શું કરવાનું? ઓકે, નાના નાના એ છોડવાઓને, નવા વાવેલા છોકરા છોડવાઓને મોટા કરવાને, મોટા કરવા માટે તો ખાતરની જરૂર પડે, પાણીની જરૂર પડે. એ છોડવાઓ અમને, અમે ત્રણ બાળકો હતા, એમને વહેંચી આપ્યા હતા કે આ બાળકો તમારા આ તારા આટલા, તારા આટલા અને તારા આટલા, એમ કરીને ત્રણ બાળકોને છોડવાઓ વહેંચી આપ્યા હતા. એ છોડવાઓને અમારે રોજ પાણી પાવાનું, એને ખાતર આપવાની, એ ભરી ના જાય બાળક છોડવાઓ એનું ધ્યાન રાખવાનું, અને એના વળતરમાં અમને 5 પૈસા આપતા. એ જાતે પર્સનલી જોવા જતા કે ભાઈ આ બાળકોએ ખરેખર, મારા બાળકોએ કામ કર્યું છે કે કામ ચોરી કરી છે. જાતે જતા, જાતે એનું નિરીક્ષણ કરતા, નિરીક્ષણ કરી પછી એમને લાગે કે ભાઈ આ છોડમાં પાણી છે નથી, એ પ્રમાણે અમે જે ભર્યું હોય એની સામે એ એમનો આંકડો ભરતા કે ભાઈ આ 25 છોડની જગ્યાએ 24 જ છોડને પાણી મળેલું છે તો 5 પૈસા ભાઈ ઓછા મળશે. અને અમારી અંદર અંદર કોમ્પિટિશન કરવામાં આવતી, જે કોમ્પિટિશન આજે આપણે ભવિષ્યની કોઈ પણ તકલીફ, કોઈ પણ કોમ્પિટિશન, પછી એ એક્ઝામ હોય SSCની, HSCની એક્ઝામ હોય, જીની હોય, નીટની હોય, UPSCની હોય, GPSCની હોય, કોઈ પણ એક્ઝામ, આ બધી એક્ઝામો કેમ રાખવામાં આવે છે કે આ બધી એક્ઝામો આપણને તૈયાર કરે છે કે આપણે કઈ રીતનું પ્લાનિંગ કરવું જોઈએ, કઈ રીતે એના સક્સેસ માટેનું પ્લાનિંગ કરવું જોઈએ. અને આ બધી પરીક્ષાઓ પછી ખરેખર જ્યારે તમે જીવનકાળ જીવવાનું ચાલુ કરો છો, જ્યારે તમે જીવનમાં ખરેખર તમારો જે કમાવાનો સમય ચાલુ થાય છે, ત્યારે રોજ સવારે ઉઠો ને ત્યારથી તમારી પાસે રોજ પરીક્ષાઓ તમારી લેવામાં આવે છે કે તમારે કઈ રીતે સમય સૂચકતા વાપરવી, સમયની પાબંદી હોય તો કઈ રીતે ફટાફટ તમારા કામ પતાવવા, તમારે કઈ રીતે જગ્યાએ પર્ટિક્યુલર જગ્યાએ જવાનું હોય તો પહોંચવું, તમારી પાસે બાઇક હોય ના હોય, એનું પંચર થયું ત્યાં જઈને તમારા બોસ જોડે વાત કરવાની હોય, બીજા કાર્યો પતાવવાના હોય, એટલે ઘણી બધી આવી વસ્તુઓ, આવી રોજ પરીક્ષાઓ તમારી લેવામાં આવી રહી છે. ક્યારે? તો કે જ્યારે તમે પરિપક્વ થઈ જાઓ એ ઉંમરમાં રોજ તમારી પરીક્ષાઓ લેવામાં આવે છે. અને એ પરીક્ષાઓને પહોંચી વળવા માટે આ એક સિદ્ધાંત, આ એક સરસ પરીક્ષાઓ તૈયાર કરવામાં આવી છે કે જેને તમે તૈયારી કરી અને પહોંચી વળી શકો. આ રીતે કંચનલાલ સાહેબ રોજ અમારા ચેક કરતા હતા કે કેટલા છોડવાઓને પાણી પાવામાં આવ્યું,
અમે કેટલા લખ્યા છે, અમે સાચું બોલ્યા છીએ, અમે ખોટું બોલ્યા છીએ, એના પ્રમાણે ધારો કે 25 માંથી 24 એ અપ્રૂવ કરે તો એ 24 × 5 પૈસા એ રીતે અમારું આખું એમની સહી થાય. એક મહિનાના અંતે અમને 1 રૂપિયો 2 રૂપિયા 5 રૂપિયા 25 રૂપિયા એવી રીતે આપવામાં આવે અને એ 25 રૂપિયાની બચત કરવામાં આવે. પછી એ 25 રૂપિયા અમને વાપરવા નતા મળતા, જેવી રીતે આપણે બહાર જઈ અને સરસ એક મજાની પાર્ટી કરી દઈએ, સરસ સમોસા ખાઈ લઈએ, કચોડી ખાઈ લઈએ કે બીજે ગમે ત્યાં આપણે પિક્ચરમાં ખર્ચ કરી દઈએ, પોપકોર્ન ખાઈએ, એવું ખર્ચ કરવા નતા દેતા. એ જે 25 રૂપિયા આવે એ 25 રૂપિયાનું એક સરસ બચત ખાતું ખોલાયેલું હોય, બચત ખાતામાં એ પૈસા જાય. જો માણસ ક્યાંથી કેટલો કેટલો વિઝનરી માણસ હોય છે એ જમાનામાં કે જ્યારે ચાલવા માટે ચાલીને જવું પડે, એક જગ્યાએથી બીજી જગ્યા માટે ગાડીની વ્યવસ્થા ના હોય, એક જગ્યાએથી બીજી જગ્યાએ વાત કરવા માટે ટેલિફોનની સગવડ ના હોય, એવા સમયમાં જ્યારે આ બધા સંસ્કારો જે અમારામાં રેડવામાં આવ્યા છે એ જ સંસ્કારો અમે નવી પેઢી તરીકે, નવી પેઢીમાં ઘણા બધા શિક્ષકો પણ એ વખતના નથી, બદલાઈ ગયા છે, તો એવા સમયે અમે નવી પેઢી તૈયાર કરી અને તમારા બાળકો તમારામાં નવા નવા આ જે સંસ્કારો છે એ સંસ્કારોનું સિંચન કરવામાં આવે એના માટેનો પૂરો પ્રયત્ન અમારી ઓકેસી સંસ્થા, ઓકેસી ટીમ, શૈક્ષણિક સંકુલ કરી રહી છે. સામાજિક કાર્યોની વાત કરીએ તો કંચનલાલ સાહેબને જો રાતે 2 વાગે પણ કોઈનો ફોન આવે ને, જે ઓળખતો હોય કે ના ઓળખતો હોય, એ વખતે કદાચ લુણાવાડામાં 3-4 ગાડીઓ જ હતી અને એમાં બધા ડોક્ટર્સ પાસે ગાડી હતી, કદાચ 2-4 ડોક્ટર પાસે હતી ને બાકી કંચનલાલ સાહેબ પાસે ગાડી હતી. રાતે 2 વાગે પણ ફોન આવે ને તો એ ઊભા થઈ જાય, જાતે ગાડી ચલાવીને જાતે પેશન્ટ કે દર્દીને ક્યાંક એક્સિડન્ટ થયો હોય, પેશન્ટને લઈ જવા લાવવાનો હોય, બધા કાર્યો એમણે કરેલા છે. સામાજિક રીતે એ ખૂબ જ આગળ પડતા હતા. મધ્ય ગુજરાત એટલે લગભગ અમારું પાટીદારનો જે સમાજ કહેવાય એને જોડવા માટે અમે રાજસ્થાન, મધ્યપ્રદેશ અને ગુજરાત એ બધાને સાંકળવા માટે ખૂબ ખૂબ પ્રયત્નો કરેલા છે. કોઈ પણ સમાજનું ફંક્શન હોય, કોઈ પણ સમાજનું કંઈક આગળ પડતું કાર્ય, સામાજિક કાર્ય હોય તો એમાં સલાહ સૂચન લેવા માટે સામાજિક જે વડીલો હોય ને એ પણ કંચનલાલ સાહેબ પાસે આવીને બેસી જતા કે સાહેબ અમે આગળ આ રીતે કરવા માંગીએ છીએ, તો એમાં કઈ રીતે કરી શકાય કે જેનાથી અમારો સમાજ આગળ વધી શકે, અમે લોકો આગળ વધી શકીએ, એ બધા વિશે જ્ઞાન લેવા માટે અહીંયા આવતા હતા. તો આપણી પાસે તો જ્ઞાનનો અખૂટ ભંડાર છે, આપણી પાસે 100 કરતાં વધારે શિક્ષક મિત્રો છે. તો જે શિક્ષક મિત્રો કંચનલાલ સાહેબના જે સિદ્ધાંતો છે એની નીચે તૈયાર થયેલા શિક્ષક મિત્રો છે. ઇનોવેશનની વાત કરીએ કે જે ઓપોર્ચ્યુનિટીઝ ઇનોવેશન્સ, ઇનોવેશન એ વખતના સમયની વાત કરું તો કંચનલાલ સાહેબ છેલ્લા દિવસ સુધી, એમના જીવનના છેલ્લા દિવસ સુધી એ વિદ્યાર્થી અવસ્થામાં જીવતા. કઈ રીતે? તો કે એમને નવું જાણવાની બહુ જ અપેક્ષા, ઈચ્છા અને એમ થાય કે નવું કંઈક કરીએ. એ વખતની વાત કરું 2006-7-8માં ફોન નવા નવા આવ્યા હતા, ફોનની અંદર એ વખતે બ્લેકબેરી કરીને ફોન આવ્યો હતો, નવો નવો ફોન એમણે બસાવ્યો, ભાઈ મારે આ ફોન જોઈએ છે, મારે શીખવું છે, કઈ રીતે શીખવાનું? તો અમારા ઘરના બધા વ્યક્તિઓ પાસે થોડી વાર બેસીને એમણે ફોનને કઈ રીતે ઓપરેટ કરાય શીખ્યો. કમ્પ્યુટર, જ્યારે કમ્પ્યુટરનું શિક્ષણ ફરજિયાત નહોતું, મરજિયાત હતું, ઘણા લોકોને કમ્પ્યુટર શું છે એ ખબર નથી, એવા સમયમાં કંચનલાલ સાહેબે આપણે ત્યાં કમ્પ્યુટર ટીચિંગની સ્થાપના કરી હતી કે જે કિસાન માધ્યમિક વિદ્યાલયમાં આપવામાં આવતું. ઇનોવેશનની વાત કરીએ તો એ જ ઇનોવેશનને આપણે આગળ ધપાવવાની વાત છે. તો કે અમે લોકો એમના ઇનોવેશનને ધ્યાનમાં રાખીને, જે આપણા વર્તમાન સમયને ધ્યાનમાં રાખીને કે ભાઈ ધંધો પોતાનો હોવો જોઈએ, બિઝનેસ પોતાનો હોવો જ જોઈએ, બિઝનેસ નહીં હોય તો બાળકો ક્યાંક ને ક્યાંક અટવાઈ જશે મોટી ઉંમરમાં. આપ લોકોએ આપના માતા પિતા, આપના દાદા, આપના કાકા બધી જગ્યાએ આપણે જોયું હશે કે જે કોરોના કાળમાં જે 1.5-2 વર્ષ થવા આવ્યું, 1.5 વર્ષમાં જે આપણા જે લોકો નોકરી ધંધા કરતા હોય, નોકરીવાળા હોય, એ લોકોની નોકરી છૂટી ગઈ, એમનો પગાર આવતો બંધ થઈ ગયો, પણ જે માણસ ધંધો કરે છે, પોતાનું કંઈક ને કંઈક કરે છે, એ માણસો, એ ધંધાર્થીઓ, એ બિઝનેસમેન, એ બધા કંઈક ને કંઈક કરી અને પોતાનું જીવન રોજગાર ચલાવી રહ્યા છે કે જે પોતાના ઉપર પોતે મહેનત કરવાની છે, પોતે કંઈક ને કંઈક કરવાનું છે. તો આ ધંધાનું પહેલેથી એમના મગજમાં ખૂબ જ આગળ પડતું
સબ્જેક્ટ એમનો ફેવરિટ હતો કે ભાઈ માણસે ધંધો કરવો જોઈએ, પોતાની નોકરી કરવી એના કરતાં ધંધો કરવો સરસ. એને ધ્યાનમાં રાખીને અમે નવી પેઢીએ એવું નક્કી કર્યું કે ભાઈ આપણે આપણી શાળામાં જે મોટા વિદ્યાર્થીઓ છે એને વ્યવસાયલક્ષી શિક્ષણ આપીએ. વ્યવસાયલક્ષી શિક્ષણ એટલે આપણે ધારો કે નાનપનાની વાત કરીએ તો આપણે ઘરમાં સાબુની જરૂર પડે નાહવા માટે તો સાબુ બનાવવાનો ઉદ્યોગ, ધોવા માટે તો કે ભાઈ નાહવા ધોવાનો સાબુ તો એનો ઉદ્યોગ, આપણે વિક્સ જે વેપોરક આપણને શરદી ઉધરસ થાય તો લગાવીએ છીએ તો એને વિક્સ બનાવવાનો એક કિમિયો કે કઈ રીતે બનાવાય, આપણે જ્યારે માથું દુખે તો આપણે પેઇન કિલર તરીકે બામ લગાવીએ છીએ તો એ કઈ રીતે બનાવાય, આપણે શિયાળામાં આપણી સ્કીન ફાટી જાય છે આપણે ઓઇલની જરૂર પડે કાં તો આપણે ક્રીમ લગાવવું પડે, વેનિશિંગ ક્રીમ કહેવાય કે એને ફેરનેસ ક્રીમ કહો કે પછી એને કોલ્ડ ક્રીમ કહો, એ ક્રીમ કઈ રીતે બનાવાય, મીણબત્તી કઈ રીતે બનાવાય, અગરબત્તી કઈ રીતે બનાવાય, આ નાના નાના વ્યવસાયોને ધ્યાનમાં રાખી અને આપણે સરસ બાળકો આપણા તૈયાર થઈ શકે, ધંધા માટે તૈયાર થઈ શકીએ આપણે, તો એને ધ્યાનમાં રાખીને પણ આપણી શાળામાં સરસ વ્યવસાયલક્ષી શિક્ષણ પણ આપવામાં આવે છે. આપણે આ સરસ ઇન્ટરનેટના માધ્યમથી ખૂબ સારી રીતે જોડાઈ શક્યા, પણ ખાલી બે હાથ જોડીને આપણે શ્રદ્ધાંજલિ કંચનલાલ સાહેબને આપીએ એ પૂર્ણ નથી. કંચનલાલ સાહેબનું સપનું હતું કે આપણા લુણાવાડા તળના લુણાવાડાની આજુબાજુ જેટલા ગામડાઓ છે એ ગામડાઓના બાળકો ખૂબ આગળ વધે અને ખાલી શિક્ષક તરીકે નહીં બિઝનેસમેન તરીકે યુપીએસસીમાં જીપીએસસીમાં બધી જગ્યાએ આગળ થઈ શકે, આગળ પડતા વધી શકે. તો આપણી આ શ્રદ્ધાંજલિ એમને આપેલી પરવડશે અને શ્રદ્ધાંજલિ આપેલી એમને ગમશે. તો આવો સૌ મિત્રો આપણે ભેગા થઈએ એમને એમના પુણ્યતિથિ નિમિત્તે તો આપણે શ્રદ્ધાંજલિ હાર્દિક શ્રદ્ધાંજલિ આપીએ છીએ, એમને યાદ કરીએ છીએ, પણ આપણે હરરોજ એમના જે જીવનના મૂલ્યો છે એ મૂલ્યો આપણા જીવનમાં ઉતારીએ અને એ મૂલ્યને ઉતારીને આપણે આપણા પોતાના જીવનમાં પોતાના કુટુંબ માટે કંઈક ને કંઈક કરી અને ખૂબ આગળ વધી શકીએ અને ખૂબ જ્ઞાનનો ભંડાર આપણે પોતાનામાં વસાવી શકીએ અને આપણા લુણાવાડા તાલુકાનું નામ, મહીસાગર જિલ્લાનું નામ ખૂબ આગળ લઈ જઈ શકીએ. એ રીતની શ્રદ્ધાંજલિ આપણે રોજ આવું વિચારી રોજ આપી શકીએ તો એ ખરા અર્થમાં શ્રદ્ધાંજલિ મારા મન અને મારા મત પ્રમાણે કહેવાશે. તો વિદ્યાર્થી મિત્રો, આપ આપનો સમય કિંમતી સમય કાઢી અને સવારમાં જો શ્રદ્ધાંજલિ આપવા માટે કંચનલાલ સાહેબને ભેગા થયા છો એ માટે હું આપ સૌનો ખૂબ આભાર માનું છું અને ફરી આપણે એમને યાદ કરીએ અને શ્રદ્ધાંજલિ. વિદ્યાર્થીઓને ઉપયોગી હોય તેવી